નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશોમાં કઈ ઋતુમાં વરસાદ પડે છે તો શિયાળામાં વિશ્વમાં કયો દેશ સૌથી મોટો છે રશિયા કયા દેશની નદીઓ શિયાળામાં થીજી જાય છે રશિયા રશિયાની કેટલા ટકા જમીન ખેતીલાયક છે ફક્ત દસ ટકા રશિયામાં સૌથી વધુ કયા પાકનું ઉત્પાદન થાય છે તો ઘઉંનું ઇંગ્લેન્ડનું પાટનગર કયું છે લંડન ઈંગ્લેન્ડમાં કેટલા ટકા ભૂમિ ભાગ પર જંગલો આવેલા છે ચાર ટકા ભૂમિભાગ ઉપર જંગલો આવેલા છે ઇંગ્લેન્ડનું મુખ્ય ખનીજ કયું છે તો કોલસો ફ્રાન્સનું પાટનગર કયું છે પેરિસ ફ્રાન્સમાં સૌથી વધુ કયા પાકનું ઉત્પાદન થાય છે ગૌનું જર્મનીની સીમાઓ કેટલા દેશોને સ્પર્શે છે નવ દેશોને સ્પર્શે છે જર્મનીનું પાટનગર કયું છે બર્લિન કોલસાથી સમુદ્ર એવો રૂહરનો પ્રદેશ કયા દેશમાં આવેલો છે જર્મની ખાતે જર્મનીનું સૌથી મોટું બંદર કયું છે હેમબર્ગ રશિયાનું પાટનગર કયું છે મોસ્કો ક્વેશ્ચન બ્રહ્મો સ્થાપક કોણ હતા રાજારામ મોહનરાય રાજા રામ રાજરાયે બંગાળી ભાષામાં કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું સંવાદ કૌમુદી ભારતમાં સતી પ્રથા પર પ્રતિબંધ મુકતો કાયદો કોણે ઘડ્યો લોર્ડ વિલિયમ બેટેકે રાજા રામ મોહન ફારસી ભાષામાં કહ્યું કયું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ઉલ અખબાર સમાચાર પત્ર શરૂ કર્યું હતું દયાનંદ સરસ્વતીએ મથુરામાં કોની પાસે હિન્દુ શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો સ્વામી વિરજાનંદ દયાનંદ સરસ્વતીએ કયો ગ્રંથ લખ્યો

સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદના ગુરુ નામ શું હતું સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદે યુએસએના કયા શહેરમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી શિકાગોમાં હાજરી આપી હતી રામકૃષ્ણ મિશનના સ્થાપક કોણ હતા સ્વામી વિવેકાનંદ સૈયદ અહમદ ખાને અને સરીતુલ્લાએ કયું આંદોલન ચલાવ્યું હતું વહાબી અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી સર સૈયદ અહમદ ખાને શીખોએ પાશ્ચાત્ય શિક્ષણ આપવા માટે કઈ કોલેજની સ્થાપના કરી ખાલસા કોલેજની સ્થાપના કરી કોના પ્રયાસોને લીધે અંગ્રેજ સરકાર ઈસવીસન અઢારસો એકાણુંમાં લગ્ન માટે પુખ્ત વયનો કાયદો ઘડ્યો બહેરામજી મલબારીના ઈસવીસન અઢારસો સત્તાવનમાં પુણેમાં કોને કન્યાશાળા શરૂ કરી જ્યોતિબા ફૂલે સત્યશોધક સમાજના સ્થાપક કોણ હતા જ્યોતિબા ફૂલે પંચમહાલ વીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી ઠક્કર બાપાએ અખિલ હિંદ હરિજન સંઘના મંત્રી તરીકે પોણે વર્ષો સુધી સેવાઓ આપી ઠક્કર બાપાએ સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા રાજા રામ મોહન રાય રાજા રામ મોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ઈસવીસન સત્તરસો બોતેરમાં રાજા રામ મોહન રાયનો જન્મ ક્યાં થયો હતો બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં થયો હતો કઈ ઘટનાએ રાજા રામ મોહનરાયને ખૂબ અસર કરી ભાભીની સતી થવાની ઘટનાની રાજા રામ રાય કોલકાતામાં કઈ કોલેજની સ્થાપના કરી હિન્દુ કોલેજની સ્થાપના કરી કઈ સાલમાં સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો ઘડાયો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત